રાજકોટના આજી ડેમમાં નહાવા ગયેલા કચ્છી મહેશ્વરી બે ભાઈઓના મોત નિપજ્યા છે. રાજકોટના ભગવતીપરામાં રહેતા અને અભ્યાસ કરતા ધીરજ કરશનભાઈ સુંડા તથા આતિશ સુંડા મિત્રો સાથે આજી ડેમ નહાવા ગયા હતા. નહાતી વખતે એક ભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બીજો ભાઈ બચાવવા માટે પાણીમાં પડ્યો હતો. દરમિયાન બંને ભાઈઓ પાણીમાં ગરકાવ થઈ જતા મિત્રોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પહેલા ધીરજ સુંડાનો અને ત્યારબાદ તેના સગા ભાઈ આતિશનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. એ જ પરિવારના બે યુવાન ભાઈઓના મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. થોરાડા પોલીસ સ્ટેશન સ્ટાફે ઘટનાસ્થળે જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે કંટ્રોલથી અમારા પોલીસ સ્ટેશનની અંદર અમને એક વર્તી મળેલી કે આજી ડેમની અંદર બે બાળકો ડૂબ્યા છે. એના આધારે અમે ફાયર બ્રિગેડના માણસો સાથે આજી ડેમ પહોંચીને ત્યાંથી આ બાળકો જે ડૂબેલા છે એમના માટેની શોધખોળ ચાલુ કરેલી. એમાંથી સૌથી પહેલાં ધીરજ કિશનભાઈ સુંઢા એમની બોડી બહાર કાઢેલી, જેને ત્યાં 108માં આવેલા ડૉક્ટર મારફતે તપાસ કરાવતા એઓ મરણ ગયેલા હતા. એક પછી થોડી વાર પછી ફાયર બ્રિગેડના માણસોએ બીજી ડેડ બોડી બહાર કાઢેલી, જેમનું નામ આતિશભાઈ કિશનભાઈ સુંઢા કરીને હતું, એમની પણ બહાર કાઢેલી છે અને ઈડી નંબર 21/14થી આપણા થોરાડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. હા, આમાં મિત્રો બધા ભેગા થઈને ત્યાં આજી ડેમ નાહવા ગયેલા, બાઈકો અને એ લઈને જે ધોતા હતા એ દરમિયાન નાહવા ગયેલા હતા. એ દરમિયાન આ બનાવ બનેલ છે.